ની વાત કરી કે ખોરાક નું જે પાચન થાય છે એના પછી અભિશોષણ દ્વારા ખોરાક રુધિર માં વળે છે અને રુધિર દ્વારા દરેક અંગો અને ફૂસફૂસ સુધી પહોંચાડવામાં આવે છે, તો પદાર્થ નું પાચન અને પોષણ ની ક્રિયા થઈ ગઈ છે। એના પછી કોષો છે એ જે ખોરાક છે એ ખોરાક નો જૈવિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડે છે, એટલે ખોરાકનો ઉપયોગ કરી અને ઉર્જા પ્રાપ્ત કરે છે અને એ ઉર્જાથી જે જે જૈવિક ક્રિયાઓ આપણા શરીરની ચાલતી હોય છે, તો એ ખોરાકનું ત્યાં વિઘટન કરવામાં આવે છે, બરાબર છે, અને એની અંદરથી ઉર્જા મેળવવામાં આવે છે, જે ઉર્જા આપણે સામાન્ય રીતે એટીપી સ્વરૂપે હોય છે। તો દરેક સજીવ છે એની અંદર અલગ અલગ પદ્ધતિઓ છે અને જેના દ્વારા એ શ્વસન કરે છે અને આ શ્વસન દ્વારા જ એ શું કરે છે, જે પાચન ખોરાક છે એમાંથી ઉર્જા છૂટી પાડે છે, જે આપણે કીધું એ એટીપી સ્વરૂપે હોય છે, બરાબર છે। માટે શ્વસનની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે। સામાન્ય રીતે તમે આકૃતિમાં જુઓ તો ગ્લુકોઝ છે કે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે અને ગ્લુકોઝના અણુનું વિઘટન થવાથી તમને પાયરુવેટ એસિડ મળે છે, બરાબર છે। પાયરુવેટ એસિડ મળ્યા પછી એની અંદર તમે જોશો તો યીસ્ટ છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે, ઓક્સિજનની જરૂર નથી તો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, તો એવા શ્વસનને અજારક શ્વસન કહેવામાં આવે છે અને જેના દ્વારા એ ઉર્જા છૂટી પડે છે। અને પહેલું છે ગ્લુકોઝનું પાયરુવેટમાં નિર્માણ થાય છે, પાયરુવેટનું યીસ્ટ છે અજારક સ્વજારક ઇથેનોલ પાણી એટલે સ્વરૂપે તમને મળે છે એમાંથી ઉર્જા। એટલે અજારકની અંદર જુઓ તો ગ્લુકોઝનું પાયરુવેટમાં નિર્માણ, યીસ્ટ દ્વારા એનું આપણે ઇથેનોલમાં નિર્માણ, સાથે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે ઉર્જા મળે છે। જ્યારે બીજામાં જુઓ તમે તો સ્નાયુઓ છે, માંસપેશીના સ્નાયુઓ છે, તો સ્નાયુઓ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા ઓછા ઓક્સિજન ઓછા ઉપયોગ દ્વારા શ્વસનની ક્રિયા કરી અને ઉર્જા મેળવે છે, એ તમને પણ બતાવેલું છે કે જેની અંદર સૌથી પહેલા પહેલો તબક્કો તો બધામાં ફિક્સ જ છે કે ગ્લુકોઝનું પાયરુવેટમાં નિર્માણ થવું, બરાબર। એના પછી જો માંસપેશીઓ દ્વારા લેક્ટિક એસિડમાં નિર્માણ થાય છે અને લેક્ટિક એસિડ સાથે શું મળે છે તમને, ઉર્જા છૂટી પડે છે। જ્યારે ત્રીજો જુઓ તો જે જારક શ્વસનનો છે કે જે ઓક્સિજનની હાજરીમાં જાય છે, જે કોષોની અંદર આવેલા કર્ણાવસૂત્ર દ્વારા કરવામાં આવે છે, તો કર્ણાવસૂત્ર છે એ પહેલું કામ તો ફિક્સ છે કે ગ્લુકોઝનું પાયરુવેટમાં નિર્માણ થયું, એ પાયરુવેટનો કોષોની અંદરના કર્ણાવસૂત્ર છે એ ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા છૂટી પાડે છે। તો શરીરના જરૂરી જૈવિક ક્રિયાઓ માટે સૌથી વધારે ઉર્જા છે એ જારક શ્વસનમાંથી તમને મળે છે, કેમ કે સામાન્ય રીતે જટિલ સજીવો છે જે જારક શ્વસનની ક્રિયાઓ દર્શાવે છે, તો આ રીતે તમે આકૃતિમાં પણ તબક્કા વાઇઝ દરેકની શ્વસન ક્રિયા અને એમાંથી નીકળતા પદાર્થો પણ જોઈ શકો છો। તો આ રીતે પ્રાણીઓની અંદર શ્વસનની ક્રિયા ચાલતી હોય છે અને જેના દ્વારા એટીપી સ્વરૂપે ઉર્જાનું નિર્માણ થાય છે। પ્રાણીઓમાં આપણે શ્વસનની વાત કરી તો શ્વસન માટે જે વાયુઓનો વિનિમય છે એ સામાન્ય રીતે કઈ રીતે કરતી હોય છે, તો વનસ્પતિ છે જેમાં પર્ણરંધ્રો, આપણે વાત કરી કે પર્ણરંધ્રો દ્વારા વાયુઓ એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થતી હોય છે, બરાબર, એટલે શ્વસન માટે પણ એને ઓક્સિજન જરૂરી છે, એ ઓક્સિજન પર્ણરંધ્રો દ્વારા મેળવે છે, બરાબર છે। પછી આવે છે સ્થળચર પ્રાણીઓ છે જે જમીન ઉપર રહે છે એવા પ્રાણીઓ છે, તો એની અંદર જે જારક શ્વસન કરે છે એટલે ઓક્સિજનની વધારે જરૂરિયાત છે, તો એની અંદર નિશ્ચિત અને સુવિકસિત એવું શ્વસન તંત્ર આવેલું હોય છે અને એના દ્વારા જ એ શું કરે છે, પાતળા પટલ દ્વારા વાયુઓનો વિનિમય કરે છે। જે જળચર પ્રાણીઓ છે એમાં માછલીઓ છે કે જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે, બરાબર, જેની અંદર ચુઈ કે જાલર જેવી રચના હોય છે કે જે મોઢા દ્વારા પાણી
જાલર સુધી પહોંચાડે છે અને ત્યાંથી ઓક્સિજન છે એ એમના શરીરમાં દાખલ થાય છે બરાબર છે માટે એમને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવાનો હોય છે માટે સ્થળચર પ્રાણીઓની તુલનામાં આ જળચર પ્રાણીઓ છે એનો શ્વાસ દર કેવો હોય છે ઘણો ઝડપી હોય છે બરાબર છે તો મનુષ્યમાં શ્વસન વિધિ જોઈએ આપણે તો મનુષ્યના શ્વસન અંગોમાં આપણે આકૃતિમાં દર્શાવી છે તો તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે પહેલું છે નસકોરા અથવા બાહ્ય નસિકા છિદ્ર કે જેના દ્વારા હવા શરીરમાં દાખલ થાય છે બીજું છે કે બાહ્ય નસિકા છિદ્ર છે જેના દ્વારા હવા છે એ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યાંથી પછી આગળ જોઈએ તો આવે છે નસિકા કોટર બીજો નંબર તો નસિકા કોટર શું છે તો હવા છે એ નસકોરા દ્વારા ક્યાં આવે છે તો હવા નસકોરા દ્વારા નસિકા કોટરમાં આવે છે કોટરમાં દાખલ થાય અને જ્યાં શું હોય છે શ્લેષ્મ નું સ્તર આવેલું છે આ શ્લેષ્મ નું સ્તર શું કહે છે શ્લેષ્મ નું સ્તર છે કે જે હવામાં રહેલી ધૂળ અને સૂક્ષ્મ જીવોને પકડી રાખે છે એવો ચીકણો પદાર્થ છે શ્લેષ્મ કે જે હવા નાકની અંદર જે હવા દાખલ થાય છે એ ધૂળના લક્ષણો હોય છે સાથે સાથે સૂક્ષ્મ જીવો પણ એની અંદર હોય શકે છે તો એવી હવા ફેફસા સુધી ન પહોંચી જાય માટે આ શ્લેષ્મ જે ચીકણો પદાર્થ છે એ આમને એ નસિકા કોટરની અંદર જ ત્યાં શું કરે છે જકડી રાખે છે જેના કારણે એને ફેફસામાં જતા રોકે છે ત્યાંથી હવા છે એ ગ્રીવા કે કંઠનળીમાં દાખલ થાય છે ગ્રીવા કે કંઠનળીમાં હવા દાખલ થાય છે અને ગ્રીવા અથવા કંઠનળી દ્વારા એ હવા ફેફસા સુધી પહોંચતી હોય છે તો આ કંઠનળીની નીચેની જે રચના છે એ કાસ્તીમય સી આકારના વલયો આવેલા છે હવે આ કંઠનળીના નીચેના ભાગમાં જે કાસ્તીમય સી આકારના આ રીતના વલયો છે તમે અહીંયા જુઓ તો શ્વાસ નળીમાં તમને સીસી આકારની રીંગો દેખાય છે એ રીંગ એ માટે છે કે સામાન્ય રીતે જ્યારે તમે હવા લેતા હો ત્યારે તો જે શ્વાસ નળી છે એ ફૂલેલી રહે છે પણ જ્યારે ઉશ્વાસ દ્વારા હવા બહાર કાઢો છો ત્યારે સંકોચાય છે સામાન્ય રીતે કોઈ ટ્યુબ હોય એની અંદરથી હવા શોષી લેવામાં આવે તો આ ટ્યુબ દબાઈ જાય છે બરાબર પણ આ સી આકારની જે કાસ્તીમય રચના છે જેના આકારે કારણે શું થાય શ્વાસ નળી છે દબાઈ જતી નથી બરાબર છે અને હવાનો માર્ગ ખુલ્લો જ રહે છે તો એના પછી આવે છે શ્વાસ નળી તો કંઠનળી દ્વારા હવા છે શ્વાસ નળીમાં દાખલ થાય છે અહીંયા તમે આકૃતિમાં જુઓ તો શ્વાસ નળી દ્વારા એમાંથી બે ભાગમાં વિભાજિત થાય છે ડાબી બાજુના ફેફસા અને જમણી બાજુના ફેફસાની અંદર હવા શ્વાસ નળી દ્વારા દાખલ થાય છે જેની અંદર શ્વાસ વાહિનીઓ આવેલી છે તો બે શ્વાસ વાહિનીઓ બંને બાજુ ડાબા અને જમણા ભાગના ફેફસામાં હવા દાખલ કરે છે શ્વાસ વાહિનીઓ છે એ પાછી આગળ જતા નાની શ્વાસ નલિકાઓમાં બની જાય છે એટલે એમાંથી પણ એના આ રીતે શ્વાસ વાહિની છે તો શ્વાસ વાહિની અહીંયા આગળ જતા નાની નાની શ્વાસ નલિકાઓમાં વિભાજિત થઈ જાય છે બરાબર છે અને એ શ્વાસ નલિકાઓના છેડાવાળા ભાગ ઉપર તમને કોટરો જેવી રચના જોવા મળે છે ગોળ ગોળ જે વાયુ કોષો છે
અને વાયુ કોષોની અંદર હવા દાખલ થાય છે. હવે ત્યારે કેવું થાય છે કે આ રીતે કોઈ એક વાયુ ઉદર છે એની અંદર જ્યારે હવા દાખલ થાય છે ત્યારે એની સપાટી સાથે હવા સંપર્કમાં આવે છે. જ્યારે એની બહારની બાજુ છે જે વાયુ કોટરની કે વાયુ કોષોની ત્યાં સૂક્ષ્મ રુધિર કેશિકાઓ કે રુધિર વાહિનીઓ આવેલી હોય છે. હવે આ એક પાતળું પટલ જેવી જ રચના છે અને આના દ્વારા જ અહીંયા શું થાય છે વાયુઓનો વિનિમય થાય છે. અંદરથી આવતી હવાની અંદર ઓક્સિજન હોય છે તો ઓક્સિજન એ રુધિરમાં ભળે છે ત્યારે રુધિરમાં રહેલો CO2 છે એ બહારની તરફ દાખલ થાય છે એટલે શ્વાસ નલિકાઓમાં દાખલ થાય છે અને ઉશ્વાસ ક્રિયા દ્વારા CO2 બહાર નીકળી જાય છે જ્યારે ઓક્સિજન રુધિરમાં આવે છે. તો આ રીતે મનુષ્યની શ્વસન પ્રણાલી છે. બરાબર છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના ભાગો દ્વારા તમે વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકો છો.